જય માતાજી સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ, ધ કી ઓફ સક્સેસ. જય માતાજી. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં બાળકો આપનું સ્વાગત છે. ધોરણ 12 કોમર્સની અંદર ભાગીદારનો પ્રવેશ ખૂબ જ અગત્યનું પ્રકરણ સ્ટાર્ટ કર્યું છે બાળકો, જેની અંદર આપણે નવું નફા નુકસાનનું પ્રમાણ અને જૂના ભાગીદારનો ભોગનું પ્રમાણ ગણવાનું સ્ટાર્ટ કર્યું છે બાળકો. પહેલાં 2 લેક્ચરની અંદર આપણે થિયરી અને નવું નફા નુકસાનનું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ શોધતા હતા. આજે બાળકો સફરને આગળ વધારીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રશ્ન 3માં દાખલા નંબર 3, 4, 5, 6, 7 જોયા. આજે બાળકો પ્રશ્ન 3માં દાખલા નંબર 10 જોઈએ છે. ટેક્સ્ટ બુક હોય તો પેજ નંબર 205 ખુલ્લો રાખો બાળકો. આ દાખલાની અંદર રીત નવી કઈ છે બાળકો, તો દરેક દાખલામાં જે 9 પોઈન્ટ છે હું બોર્ડ ઉપર લખું છું. જ્યારે જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ આપેલ હોય અને નવા ભાગીદારનો ભાગ આપેલ ન હોય. દાખલા નંબર 10, હોમવર્કમાં ઉદાહરણ 5 કરવાનું છે બાળકો. રકમ મેં લખેલી છે, એ અને બી 3:1 પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે. સીને તેઓએ નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. સીનું નવા ભાગીદારનું પ્રમાણ આપેલ નથી. એ તેના ભાગનો 1/3 અને બી તેના ભાગનો 1/4 ભાગ સીની તરફેણમાં ત્યાગ કરશે. આ ભાગ આપ્યો છે એનું સાચું પ્રમાણ આપ્યું નથી. હવે બાળકો ટૂંકમાં પહેલાં આપણે માહિતી લખીશું અને ત્યાગનું પ્રમાણ અને નવું નફા નુકસાનનું પ્રમાણ શોધીશું. એ જૂનું પ્રમાણ, એ અને બીનું અહીંયાથી ઉતાર્યું 3:1. સી નવા ભાગીદારનો ભાગ ? આપેલો નથી. ત્યાગનો ભાગ એ 1/3 અને બી 1/4. હવે બાળકો ત્યાગનું પ્રમાણ કે સાચો ભાગ શોધવો હોય તેનું સૂત્ર લખીશું બાળકો. જૂના ભાગીદારનો જૂનો નફામાં ભાગ / ત્યાગનો ભાગ. હવે બાળકો સૌ પ્રથમ એ ભાગીદાર લખીશું. એનો જૂના ભાગીદારનો જૂનો ભાગ લખો અથવા અહીંયા સિમ્પલ લખો તેવું લખી શકાય, જૂનો નફા ભાગ. ટૂંકમાં લખવું હોય તો શું લખાય બાળકો, જૂનો નફામાં ભાગ. હવે એનો કેટલો હતો બાળકો, 3/4. બીનો કેટલો હતો, તો 1/4 / ત્યાગનો ભાગ. એનો ભાગ 1/3, બીનો 1/4. ગુણાકાર કરશો, 3 × 1 = 3, 4 × 12, હજી નાનું કરશો, 3 × 12 એટલે 1/4 આવશે. અહીંયા 1 × 1 = 1 અને 4 × 16. તો આપ જોઈ શકો છો બાળકો, આ તમને મળ્યું ત્યાગનું પ્રમાણ. હવે ત્યાગનું પ્રમાણ શોધવું હોય બાળકો તો બંનેના છેદ સરખા કરવા પડે. તો અહીંયા શોધાવી દઉં છું બાળકો, એમાં 1/4 છે, બીમાં 1/16 છે. છેદ સરખા કરવા હોય તો એમાં થશે બાળકો 1 × 4 = 4, 4 × 4 = 16 અને બીમાં થશે 1:16. એટલે 4:1 એ ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ કહી શકાય બાળકો. આપ જોઈ શકો છો બોર્ડ ઉપર કઈ રીતે મેં પહેલો જવાબ કમ્પ્લીટ કર્યો છે, ત્યાગનું પ્રમાણ. હવે બાળકો આ સાઈડ ઉપર આપણે ગણીશું નવો નફામાં ભાગ, નફામાં ભાગ અથવા નવું નફા નુકસાનનું પ્રમાણ. હવે નવો ભાગ શોધવો હોય તો નવા ભાગનું સૂત્ર શું મૂકીશું, નવો ભાગ બરાબર જૂનો ભાગ - ત્યાગનો ભાગ. હવે જૂનો ભાગ એનો લઈશું બાળકો 3/4, બીનો જૂનો ભાગ લઈશું 1/4, અહીંયાથી લઈ લીધો બાળકો. હવે ત્યાગનો ભાગ આ શોધ્યો બાળકો 1/4 અને 1/16, અહીંયા 1/4, અહીંયા 1/16. હવે બાળકો અહીંયા તો છેદ સરખા છે, 4 કોમન લઈશું, 3માંથી 1 જાય, 2/4. આ બાજુ બાળકો આઈ થિંક આને 4 જોડે ગુણવું પડશે, 4 × 1 = 4, નીચે 16 કોમન, 1 જાય, જવાબ આવશે બાળકો 3/16. હું ચેક કરી લઉં છું વિદ્યાર્થી મિત્રો. યસ વિદ્યાર્થી મિત્રો, એનો નવો ભાગ 2/4 સાચો છે, બીનો નવો ભાગ બાળકો 3/16 સાચો છે. હવે સી નવો ભાગીદાર છે, સીનો ભાગ કઈ રીતે મળશે બાળકો, તો સીનો ભાગ બરાબર એનો ત્યાગ, અને બાળકો આ બાજુ લઈ લઉં છું, વત્તા બીનો ત્યાગ. એનો ત્યાગ અને બીનો ત્યાગનો સરવાળો કરીશું બાળકો. હવે સરવાળો કઈ રીતે થશે, તો અહીંયાથી આપણે ભાગ લઈ લઈશું, એનો ત્યાગનો ભાગ શોધ્યો 1/4, બીનો શોધ્યો બાળકો 1/16. ચેક કરી લઉં છું વિદ્યાર્થી મિત્રો એકદમ સાચું છે કે નહીં. યસ એકદમ સાચું છે બાળકો. હવે બાળકો
જે સરખા કરીશું અને ચાર જોડે ગુણીશું, ચાર એકા ચાર વત્તા એક, નીચે કોમન 16, 5/16. તો આપ જોઈ શકો છો બાળકો, અહીંયા સી નો ભાગ, એનો ત્યાગ અને બીના ત્યાગનો સરવાળો કરી શોધ્યો છે. એનો ભાગ 2/4 છે. હવે છેદ સરખા કરવા હોય બાળકો તો આને પણ આપણે 4 ગુણીશું, 8/16. તો 8/16, 3/16 અને 5/16, એટલે અહીં બાળકો 9 નફા નુકસાનનું પ્રમાણ એવું કહી શકીએ, 8:3:5. હું જવાબ ચેક કરું છું બાળકો, આઈ થિંક આઈ હોપ આવી જાય છે, એકદમ સાચો જવાબ છે. તો આ થયો બાળકો દાખલા નંબર 10, જેમાં સી નો ભાગ નહોતો આપ્યો, એ આપણે એ નો ત્યાગ અને બી ના ત્યાગનો સરવાળો કરી શોધ્યો છે. વિડીયો પોઝ કરી વિદ્યાર્થી મિત્રો આટલો દાખલો નોંધી લો. બાળકો હવે આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ પ્રશ્ન 3 માં સેમ પ્રકારનો દાખલા નંબર 11 બાળકો, પેજ નંબર સેમ જ રહેશે બાળકો, 205. ચાલો દાખલો એકદમ ટૂંકમાં લખેલો છે બાળકો, કે એ અને બી જેનું જૂનું નફા નુકસાનનું પ્રમાણ 5:3 છે, સીને તેઓ નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો, ભાગ આપેલ નથી, એ તેના ભાગના 30% અને બી તેના ભાગના 20% બીની તરફેણમાં આપે છે. તો બાળકો સૌ પ્રથમ 1 નંબરમાં જૂનું પ્રમાણ એ અને બી 5:3, એમાં લખવું હોય તો 5/8, બીમાં 3/8. હવે 2 નંબરમાં સીનો ભાગ આપેલ નથી અને 3 નંબરમાં ત્યાગનો ભાગ એમાં 20% અને એમાં 30% અને બીમાં 20%. હવે ટકાવારીની જગ્યાએ બાળકો પ્રમાણ લખવું હોય તો 20% અને 30%, ટકા એટલે 100 કરાય, બીમાં બી 100 એટલે 100 કરાય. તો આ રીતે લખી શકાય બાળકો, અને 1 0 કોમન કાઢો તો 3/10 ને 2/10 લખી શકાય. ચાલો હવે બાળકો આગળના દાખલાની સેમ જેમ, સૌથી પહેલાં 1 નંબરમાં ત્યાગનું પ્રમાણ કે સાચો ભાગ શોધવો હોય તો જૂનો ભાગ ગુણ્યા ત્યાગનો ભાગ. હવે એ ભાગીદાર એનો જૂનો ભાગ છે 5/8, બી ભાગીદાર એનો જૂનો ભાગ છે 3/8 ગુણ્યા 3/10 અને 2/10. જેવો ક્રોસ ગુણાકાર કરશો, 5 3 15 10 88, 3 2 6 અને 10 8 80. તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, 15:6 એમનું ત્યાગનું પ્રમાણ આવે છે બાળકો. યસ, 5 8 3 8 હું ચેક કરી લઉં છું બાળકો. યસ, એકદમ સાચો જવાબ છે. હવે બાળકો આને 5 ભાગ ચલાવીશું તો આપ જોઈ શકો છો, જી નાનું કરવું હોય તો 5 3 15 અને 16 5 80. આ બાજુ બાળકો આપ જોઈ શકો છો 6/80 છે, એને બી હજી નાનું કરવું હોય તો 2 ભાગી શકાય, 2 3 6 અને 2 40 80. જો નાનું કરવું હોય તો બાળકો, ન કરવું હોય તો આપ 15/80 અને 6/80 રાખશો તો પણ ચાલશે. હવે બાળકો બંને ભાગીદારનું 9 નફા નુકસાનનું પ્રમાણ શોધીશું. તો 2 નંબરમાં, ઓકે 1 મિનિટ બાળકો, હવે આનું મારે ત્યાગનું પ્રમાણ લેવું હોય તો ત્યાગના પ્રમાણમાં બાળકો 80 ભાગ લઈ લઉં તો 15:6, હજી નાનું કરવું હોય તો 3 5 15 અને 3 2 6, 3:2 એ મારા ખ્યાલથી ત્યાગનું પ્રમાણ રહેશે બાળકો. હું ચેક કરી લઉં છું, નીચે 80 સાચા રહેશે. યસ, 10 8 80 10 8 80 એકદમ સાચું છે બાળકો. 15:6, 3 5 15 અને 3 5 15 અને 3 2 6, 5:2 એ મારું ત્યાગનું પ્રમાણ રહેશે બાળકો. ઓકે, હવે આગળ વધીએ. નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગનો ભાગ. હવે એનો જૂનો ભાગ ફરી લઈશું બાળકો અહીંયાથી 5/8, બીનો જૂનો ભાગ 3/8, જેમાંથી ત્યાગનો ભાગ બાળકો અહીંયાથી હું આ સાચો લઈ જઉં, 15/80 અને 6/80 લઉં છું બાળકો, ઇઝી પડશે. 15/80 અને 6/80 બરાબર. હવે બાળકો આને હું 10 ગુણી નાખું એટલે મારા નીચે છેદ સરખા થઈ જશે, 80, 10 5 50, 50 - 15 35/80. અહીંયા બાળકો ફરી આને પણ 10 ગુણી નાખીશ, 10 3 30, 80 કોમન, અહીંયા 6, અહીંયા આવશે બાળકો આઈ થિંક
24 ભાગ્યા 80 ચેક કરી લો બાળકો, 35 ભાગ્યા 80, 24 ભાગ્યા 80 એકદમ સાચું છે, અને સી નો નવો ભાગ બરાબર એ નો ત્યાગ વત્તા બી નો ત્યાગ. એ નો ત્યાગ કેટલો હતો બાળકો? એનો ત્યાગ એ જોઈ શકો છો 15 ભાગ્યા 80 વત્તા બી નો ત્યાગ આપ જોઈ શકો છો બાળકો 6 ભાગ્યા 80. ટોટલ કરશો તો 21 ભાગ્યા 80. મને એવું લાગે છે બાળકો રકમ નાની કરવાની કોઈ જરૂર નથી, હું આની આજ રહેવા દઉં છું, કારણ નીચે વેલ્યુ 80 મેચ થઈ જાય છે બાળકો. તો હવે મારે જો નવું પ્રમાણ લખવું હોય બાળકો, તો નવું પ્રમાણ પહેલામાં નીચે છેદમાંથી 80 કોમન નીકળશે, એ ના 35, બી ના 24 અને સી ના 21. જવાબ ચેક કરી લો બાળકો, એકદમ સાચો જવાબ છે. તો આપ જોઈ શકો છો બંને દાખલામાં ખારી ત્યાગની જે તરફેણ કરી હતી એ બાળકો આ દાખલામાં ટકાવારીમાં છે, આગળના દાખલાની અંદર છેદમાં હતી. વિડીયો પોઝ કરી બાળકો આખો દાખલો નોંધી લો. વિદ્યાર્થી મિત્રો, હવે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો દાખલા નંબર 12 પ્રશ્ન નંબર 3, જેની બાજુ આપને ઉદાહરણ 6 ગણવાનું છે. તો એકાદ પોઈન્ટ બાળકો આ દાખલામાં નવો છે, ખાસ ધ્યાન આપજો. પ્રશ્ન 3 દાખલા નંબર 12 હોમવર્કમાં ઉદાહરણ નંબર 6 આપને કરવાનું છે બાળકો. યસ, હું ચેક કરી લઉં છું, એકદમ સાચું છે. એક્સ અને વાય 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે, ઝેડને તેઓએ નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો, ઝેડનો ભાગ આપ્યો નથી, એક્સ તેના ભાગમાંથી 1/15 ભાગમાંથી કીધું છે, નહીં જો, વાય તેના ભાગનો 1/5 ભાગ. એક્સ તેના ભાગમાંથી આપે ને બાળકો, એટલે સીધો ત્યાગનો ભાગ આપ્યો છે, અને એક્સ તેના ભાગનો 1/5 ભાગ આપે એટલે એનો ત્યાગનો આખો ભાગ શોધવો પડશે તમારે. તો અહીંયા વાક્ય રચનામાં તમારે ખાસ કન્ફ્યુઝન નથી કરવાનું. એક્સ તેના ભાગમાંથી આપ્યો, તમે 10મો 11મો દાખલો જોયો, બંનેમાં એવું લખ્યું, જો હું ધારો કે 10મો દાખલો જોઉં છું વિદ્યાર્થી મિત્રો, એમાં લખ્યું એ તેના ભાગનો આપે એટલે તેના ભાગની જોડે ગુણાકાર કરીને રકમ શોધવી પડશે, ભાગમાંથી આપે એટલે સીધો ત્યાગનો ભાગ. તો અહીં બાળકો પહેલાં સૌથી પહેલાં ટૂંકમાં રકમ લખી નાખું. જૂનું પ્રમાણ એક્સ અને વાય 2:1 છે એટલે 2/3 અને વાયનું 1/3. બે નંબરમાં ઝેડનો ભાગ આપેલ નથી એ ત્યાગના આધારે શોધીધું, અને 3 નંબરમાં એક્સનો ત્યાગ સીધો આપ્યો છે બાળકો 1/15 ડાયરેક્ટ આપી દીધો છે, અને વાયનો ભાગ શોધવો હોય બાળકો તો જૂનો ભાગ ગુણ્યા ત્યાગનો ભાગ. જૂનો ભાગ કેટલો છે વાયનો 1/3 અને ત્યાગનો ભાગ 1/5. આ રીતે ગુણાકાર કરશો બાળકો તો 1/15 આવશે. તો બાળકો આ દાખલામાં ખાલી વાયનો જ આપણે ત્યાગનો ભાગ શોધવાનો છે, એક્સનો આપેલો છે. હવે મારે ત્યાગનું પ્રમાણ શોધવું હોય તો એક્સનો ભાગ સીધો 1/15 છે અને વાયનો પણ 1/15 આવે એટલે 1:1 એ બંને ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ છે એવું કહી શકાય. હું ચેક કરી લો બાળકો, યસ આઈ થિંક એકદમ સાચું છે. હવે બાળકો મારે આમનું નવું પ્રમાણ શોધવું હોય તો નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગનો ભાગ, એક્સ જૂનો ભાગ કેટલો છે એક્સનો? તો બાળકો જૂનો ભાગ અહીંથી લઈ લો 2/3, વાયનો જૂનો ભાગ અહીંથી લીધો 1/3, ત્યાગનો ભાગ 1/15, અહીંયા પણ 1/15, છેદ સરખા કરવા હોય તો બાળકો આને 5 જોડે ગણીશું, 5 2 10 -1 નીચે 15, અહીંયા બી 5 જોડે ગણીશું, 5 1 5 -1 નીચે 15. તો પહેલાંનો જવાબ આવશે આઈ થિંક બાળકો 9/15, બીજાનો આવશે 4/15, અને સીનો ભાગ બરાબર એક્સનો ત્યાગ વત્તા વાયનો ત્યાગ. એક્સનો ત્યાગ છે બાળકો મારી જોડે 1/15 વત્તા 1/15 બરાબર 2/15. તો આપ જોઈ શકો છો ત્રણેયના છેદ સરખા થઈ ગયા છે. તો મારે અહીંયા નવું પ્રમાણ લખવું હોય બાળકો તો એક્સ વાય અને ઝેડ 9/15 4/15 2/15 9:4:2 એ ત્રણેય ભાગીદારોનું 9 નફા નુકસાનનું પ્રમાણ આવશે. 9/4 એકદમ સાચો જવાબ છે બાળકો. તો આપ જોઈ શકો છો એક જ રીતના 3 દાખલા રૂમમાં ગણાવવામાં અગત્યનો મુદ્દો છેલ્લા દાખલામાં બાળકો એક્સમાં સીધો જ તમને
ત્યાગનો ભાગ આપ્યો છે, તમારે ધ્યાન રાખવાનું. જો વિડીયો પોઝ કરો વિદ્યાર્થી મિત્રો અને ત્રણે ત્રણ દાખલા નોંધી લેજો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રોમાં લેવા જઈએ છીએ. 10, 11, 12 દાખલા પછી પ્રશ્ન નંબર 3માં દાખલા નંબર 8, જેની બાજુમાં ઉદાહરણ 8 કરવાનું છે. બાળકો, જ્યારે અમુક ભાગીદાર ત્યાગ કરે અને અમુક ભાગીદારનો ત્યાગ આપેલ ન હોય ત્યારે, આવું કંઈક બાળકો આમાં જોવાનું છે. દરેક રીતની અંદર હું આપણે મુદ્દો સમજાવી દઉં છું જેથી ઇઝી પડે. એ અને બી એક પેઢીના ભાગીદાર છે, તેઓ સીને નફામાં 1/5 ભાગ આપે છે. સીનો ભાગ આપી દીધો બાળકો, 1/5 ભાગ આપવાની શરતે નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. સી તેના ભાગ પૈકી 1/15 ભાગ એ પાસેથી અને બાકીનો ભાગ બી પાસેથી મેળવશે. તો અહીં બાળકો બીનો ત્યાગ આપેલ નથી. તો સૌ પ્રથમ જવાબ માટે નવું નફા નુકસાનનું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ શોધીશું. તો સૌથી પહેલા જૂનો ભાગ એ અને બી આપેલ નથી, એટલે 1/1 લઈશું. 1/2 એવું કહી શકાય બાળકો? યસ બાળકો, એ અને બીનો ભાગ આપણે 1/2. તો 2 નંબરમાં સીનો ભાગ, સી નવા ભાગીદારનો ભાગ બરાબર 1/5. ઓકે, હવે બાળકો 3 નંબરમાં લઈશું આપણે સીનો ભાગ 1/5 છે, એનો ત્યાગ સી એનો ભાગ પૈકી 1/15 ભાગ એ પાસેથી, એનો ત્યાગ 1/15, પણ બીનો ત્યાગ આપેલ નથી. તો હવે બાળકો બીનો ત્યાગ કઈ રીતે શોધીશું? જો હવે સીને 1/5 ભાગ મળે છે, કોણ આપે છે? એ અને બી બંને આપે છે. તો શું કરવાનું? સીનો ત્યાગ શોધવો હોય બાળકો, સોરી, બીનો ત્યાગ શોધવો હોય તો બીનો ત્યાગ બરાબર સી નવા ભાગીદાર નો ભાગ માઇનસ એનો ત્યાગ. હવે બાળકો બીનો ત્યાગ શોધવો હોય તો સીનો નવો ભાગ છે 1/5, એમાંથી એનો ત્યાગ છે બાળકો 1/15. હવે બાળકો છેદ સરખા કરીશું, એટલે અહીં 3 જોડે ગુણાકાર કરીશું. 3 એકા 3, 3 5 15. હા, હવે 3માંથી 1 જાય બાળકો, તો 2/15. તો અહીં બાળકો હવે ત્યાગનું પ્રમાણ લખવું હોય તો એનો ત્યાગ 1/15, બીનો ત્યાગ 2/15, એટલે 1/2 એ બંને ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ છે, એવું કહી શકાય બાળકો. જોયેલું છે, એકદમ સાચો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પોઝ કરી આ નોંધી લો બાળકો. હવે આ ત્યાગના પ્રમાણ પછી હું આપની સામે શોધવા જઉં છું બાળકો નવા નફા નુકસાનનું પ્રમાણ. તો હવે બાળકો આને કાઢી નાખીએ છીએ આપણે, અને હવે આપની સામે હું શોધીશ નવા નફા નુકસાનનું પ્રમાણ. બાળકો નવા નફાનો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગનો ભાગ. હવે એ ભાગીદાર એનો જૂનો ભાગ છે 1/2, બી ભાગીદાર એનો જૂનો ભાગ છે 1/2, અને સીનો સીધો નવો ભાગ છે બાળકો 1/5. હવે બાળકો આમાંથી ત્યાગનો ભાગ બાદ કરીશું. હમણાં જ આપણે ત્યાગનું પ્રમાણ શોધ્યું, 1/15, 2/15. હવે બાળકો છેદ સરખા થઈ શકે નથી, તો ક્રોસ ગુણાકાર કરીશું. 15 એકા 15, 2 એકા 2, અને નીચે 15 2 30, અહીંયા આવશે 13/30. એવી રીતના અહીંયા કરીશું બાળકો, 15 એકા 15 માઇનસ 2 15 2 30, તો અહીંયા આવશે બાળકો 13/30. હું જોઈ લઉં છું બાળકો, ચેક કરી લઉં છું કોઈ ભૂલ આવે છે કે નહીં. એકદમ સાચું છે બાળકો, 1/2 અને 2/15 એકા 15, અચ્છા 2 2 4. બાળકો ગુણાકારમાં ભૂલ થઈ છે મારે, કે 2 2 4, 15માંથી 4 જાય, અહીંયા આવશે બાળકો 11/30, અને સીનો નવો ભાગ 1/5 આવશે. છેદ સરખા કરીશું, 6 જોડે ગુણાકાર કરીશું, તો આવશે અહીંયા 6/30. તો અહીંયા આપ જોઈ શકો છો એ બી સી નવું પ્રમાણ 13/30, 11/30 અને 6/30, એટલે 13/11/6. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. વિડીયો પોઝ કરો વિદ્યાર્થી મિત્રો અને દાખલા નંબર 8 રકમ સાથે આખો નોંધી લો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેવા જઈએ છીએ બોર્ડ ઉપર પ્રશ્ન 3, જેનો દાખલા નંબર 9. હોમવર્કમાં બાળકો સેમ ઉદાહરણ 9 પ્રેક્ટિસ કરવાની છે. બાળકો 3 ભાગીદાર છે, એ અને બી અને સી, જેમનું નફા નુકસાનનું પ્રમાણ છે 4/3/3. તેઓ ડીને 1/20 ભાગ, નવો ભાગીદારને 1/20 ભાગ આપવાનો છે બાળકો.
દાખલ કર્યો ડી ને તેના ભાગ પૈકી 1/40 ભાગ એ પાસેથી અને બાકીનો ભાગ બી અને સી પાસેથી સરખે હિસ્સે મેળવવાનો છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ફરી બાળકો બી અને સી નો ત્યાગ આપણે શોધવાનો છે. તો સૌ પ્રથમ જવાબ માટે બાળકો એક નંબરમાં જૂનું પ્રમાણ લખીશું આપણે. જૂનું પ્રમાણ મને દાખલામાં દેખાય છે એ બી અને સી 4 ભાગ્યા 4 ને 3 7 ને 3 10 4 ભાગ્યા 10 પછી 3 ભાગ્યા 10 પછી 3 ભાગ્યા 10. બે નંબરમાં ડીનો ભાગ મને દેખાય છે 1/20. ઓકે, એના પછી બાળકો એનો ત્યાગ દેખાય છે 1/40. હવે સૌથી પહેલાં બી અને સીનો ત્યાગ શોધવો હોય બાળકો તો પહેલું સ્ટેપ બી અને સીનો ત્યાગ બરાબર ડી નવા ભાગીદારનો ભાગ લઈશું માઇનસ એનો ત્યાગ. હવે નવા ભાગીદારને જે ભાગ મળ્યો છે એ એબીસીના ત્યાગના લીધે મળ્યો છે. તો આ રીતે બાળકો ડીનો ભાગ લખીશું. ડીનો ભાગ છે 1/20, એમાંથી એનો ભાગ એને મળ્યો છે ત્યાગ 1/40. બી અને સીનો ત્યાગ બાળકો હું જોઈ લઉં છું, કોઈ ભૂલ નથી થતી ને? યસ બાળકો, ડીનો ભાગ એમાંથી એનો ભાગ માઇનસ કરીશું. હવે બાળકો માઇનસ કઈ રીતે કરીશું? 1/20 છે ને 1/40 છે. યસ બાળકો, તો છેદ સરખા કરવા પડશે. છેદ સરખા કરવા માટે આને બાળકો 2 જોડે ગુણીશું. 2 × 1 = 2 - 1 અને નીચે 40 કોમન, તો 1/40. હવે આજે 1/40 ભાગ આવ્યો બાળકો, બી અને સીનો ત્યાગ આવ્યો. હવે આ બંને ત્યાગ સરખે હિસ્સે કરે છે. તો હવે બાળકો ધ્યાનથી જોજો, સરખે હિસ્સે કરે એટલે અડધો અડધો ભાગ આપીશું. 1/40 ના 2 ભાગ કરી દેતા હોય તો બીનો ત્યાગ બરાબર 1/40 × 1/2, સીનો ત્યાગ બરાબર 1/40 × 1/2 જેવું કરશો બાળકો, 1/20 જેવું કરશો, 1/80, 40 × 2 = 80, 1/80. આ રીતે બાળકો બંનેનો ત્યાગ મળશે. હું ચેક કરી લઉં જવાબમાં વિદ્યાર્થી મિત્રો. યસ, સાચો જવાબ છે બાળકો. હવે જો મારે ત્રણેયનું ત્યાગનું પ્રમાણ લખવું હોય બાળકો, ફરી જોવા બાળકો કંઈક અલગ કરવાની કોશિશ છે. સૌથી પહેલાં જૂનું પ્રમાણ લખ્યું મેં ત્રણેયનું, ડીનો ભાગ લખ્યો, એનો ત્યાગ લખ્યો, બી અને સીના ત્યાગ માટે ડીના ભાગમાંથી એનો ત્યાગ બાદ કર્યો એટલે બાકી રકમ આવી 1/40. હવે બંને બી અને સીમાં સરખે હશે. સરખે હિસ્સેનું શું થાય? આનું અડધું, આનું અડધું, 1/80, 1/80. તો અહીં લખીશ એ, અહીં લખીશ બી અને સી. હા, એનો ત્યાગ આપેલો છે બાળકો 1/40, બીનો ત્યાગ 1/80 આવ્યો અને સીનો ત્યાગ આવ્યો છે 1/80. હવે બાળકો છેદ સરખા કરવા હોય તો આને 2 જોડ ગુણી દઈશું તો અહીંયા બાળકો 2/80 થઈ જશે. ઓકે, હવે બાળકો આપ જોઈ શકો છો 2 + 1 + 1 એ ત્રણેય ભાગીદાર વચ્ચે ત્યાગનું અથવા ભોગનું પ્રમાણ આવ્યું એવું કહી શકાય. હું જવાબ ચેક કરી લઉં છું વિદ્યાર્થી મિત્રો. 2 + 1 + 1 એકદમ સાચો છે. બાળકો વિડીયો પોઝ કરી આ લખી નાખો બાળકો. આના પછી હું આપની સામે ગણવા જઉં છું નવા નફા નુકસાનનું પ્રમાણ. તો બાળકો આટલો ભાગ ઉરફ કરી દઉં છું. યસ, હવે આગળની રકમ આપની જોડે છે એવી આશા રાખીએ છીએ. નવા નફાનો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગનો ભાગ. ઓકે, સૌથી પહેલાં એનો જૂનો ભાગ ઉપર જ છે બાળકો 4 × 3 = 3 4/10, બીનો ભાગ બરાબર 3/10, સીનો ભાગ બરાબર 3/10 અને ડીનો ભાગ આપણને આપેલો છે 1/20. હું ચેક કરું બાળકો વિડીયોમાં કટઓફ થાય છે કે નહીં. યસ બાળકો, પરફેક્ટ વે ઉપર આવી જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આમાંથી વાત કરીશું ત્યાગનો ભાગ. હમણાં આપણે ત્યાગનું જે પ્રમાણ લખ્યું હતું આપની સામે જ છે બાળકો. પહેલાંનો ભાગ હતો આઈ થિંક, પહેલાંનું પ્રમાણ હતું, યસ બાળકો, 2/80. બીજાનું પ્રમાણ હતું આઈ થિંક 1/80 અને આનું હતું 1/80. ઓકે, હવે બાળકો છેદ સરખા કરીશું, ઇઝી પડશે. આને આપણે 8 જોડ ગુણી કાઢીશું. યસ, 8 × 32 - 2 નીચે કોમન 80. અહીંયા બાળકો આને બી 8 જોડ ગુણી કાઢીશું, 8 × 3 = 24 - 1 નીચે 80. અને અહીંયા પણ બાળકો આને 10 જોડ ગુણીશું, 10 × 3 = 30 - 1 અને નીચે 80. તો અહીંયા આવશે બાળકો 30
ભાગ્યા 80, અહીંયા આવશે 23, ભાગ્યા 80, અહીંયા આવશે 29, ભાગ્યા 80. અને અહીંયા બાળકો છેદ ખાલી સરખા કરીશું, આનું નવું પ્રમાણ છે, 4 જોડે ગુણી કાઢીશું, તો અહીંયા આવશે 4 ભાગ્યા 80. ઓકે, તો બાળકો અહીંયા દરેક ભાગીદારનું નવું પ્રમાણ હું ચેક કરી લઉં છું, જવાબમાં મેચ થાય છે કે નહીં. આ દાખલા નંબર 9 છે બાળકો, હું ચેક કરી લઉં છું. દાખલા નંબર 9ની અંદર યસ 30 23 23 30 23 23 4 આવે છે, અહીંયા કંઈક ભૂલ થઈ છે બાળકો. યસ, અહીંયા મારી 10 30 30માંથી 1 જાય તો 29 આવે છે, કદાચ બુકની ભૂલ છે, હું ચેક કરી લઉં છું બાળકો. એનો ભાગ 30 ભાગ્યા 80 સાચો છે બાળકો. બીનો ભાગ યસ 23 ભાગ્યા 80 સાચો છે. ઓકે, હા અહીંયા મારી ભૂલ થઈ છે બાળકો, અહીંયા 10 જોડે ગુણાકાર નહીં થાય. જો કોઈક વાર બાળકો ઓનલાઈનમાં મિસ્ટેક થઈ જાય, ગુણાકાર 8 જોડે થશે ને, જો અહીંયા બી 8 જોડે કરો, અહીંયા બી 8 જોડે થશે, 8 તરી 24. ઓકે, 24માંથી 1 જશે બાળકો, અહીંયા આવશે 23. ક્લાસમાં તો બાળકો તરત જ ભૂલ સુધરી જાય, અહીંયા મારી જોડે જવાબ હતો ચોપડીનો, મેં જોયો ત્યારે ખ્યાલ આવે મારી શું ભૂલ થઈ છે. ઓકે, 24 માઇનસ 1 23, તો અહીંયા બાળકો નવું નફા નુકસાનનું પ્રમાણ એ બી સી અને ડીનું લખવું હોય તો 30 ભાગ્યા 80, 23 ભાગ્યા 80, 23 ભાગ્યા 80 અને 4 ભાગ્યા 80 છેદ કાઢ નાખો તો 30 જેમ 23 જેમ 23 જેમ 4 એ તમારો સાચો નવો નફા નુકસાનનું પ્રમાણ હશે બાળકો. તો આપ જોઈ શકો છો, વિડીયો પોઝ કરી બાળકો આ બધા જ દાખલા નોંધી લો. નેક્સ્ટ લેક્ચરમાં બાળકો હવે આપણે ભાગીદારી પેઢીમાં ભાગીદારના પ્રવેશના પાઘડીને લગતા અલગ અલગ નાના દાખલા જોઈશું. ત્યાં સુધી મહેનત કરતા રહો બાળકો. ટેક કેર, ઓલ ધ બેસ્ટ, જય માતાજી. પ્લીઝ લાઈક, સબસ્ક્રાઈબ, શેર એન્ડ પ્રેસ બેલ આઇકોન ફોર નોટિફિકેશન. થેન્ક યુ.